પણ આજે અમે તમને એક અનોખી કેરીની વાત કરીશું કે ગીરના એક ખેડૂતે એક વિદેશી કેરી જે બહુ મોંઘી કેરી છે એની ખેતી શરૂ કરી છે એના વિશે વાત કરીશું. નમસ્કાર, ખબર છે ડોટ કોમ પરથી રાજેશ સર. દર્શક મિત્રો, અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે એટલે અત્યારે તમે ચોક્કસ કેરીની મજા તો માણતા જ હશો અને તેમાં પણ જો કેસર કેરી હોય તો મજા પડી જાય. પણ આજે અમે તમને એક અનોખી કેરીની વાત કરીશું કે ગીરના એક ખેડૂતે એક વિદેશી કેરી જે બહુ મોંઘી કેરી છે એની ખેતી શરૂ કરી છે એના વિશે વાત કરીશું. આમ તો સુરતની કેસર કેરી છે એ કેરીની મહારાણી કહેવામાં આવે છે અને અહીંયાથી વિદેશોમાં મોટા પાયે જાય છે અને વિદેશના લોકો આની મજા પણ માણે છે અને મોંઘી કિંમતે આપીને કેસર કેરી ખરીદતા હોય છે. પરંતુ ગીર સાસણ ગીરના એક ખેડૂત છે, એમનું નામ છે સુમિત જરિયા. તો સુમિત જરિયા જાપાન રહીને આવ્યા હતા અને એમણે ત્યાં એક મિયાઝાકી કરીને કેરી છે એનો એ કેરી વિશે એમણે અભ્યાસ કર્યો છે અને હવે એ આ જે કેરી છે એની 10 કલમો અહીં એ ગીરમાં લઈને આવ્યા છે અને એની ખેતી એમણે શરૂ કરી છે એટલે થોડા સમયમાં એ પાક શરૂ થશે. તો આ સુમિત જરિયાએ મિયાઝાકી કેરી વિશે વાત કરી છે કે આ કેરીનું શું મહત્વ છે અને સૌથી મહત્વની વાત એ પણ છે કે સૌરાષ્ટ્રની અંદર પહેલીવાર જાપાનની કેરીની ખેતી કરવામાં આવશે. ઇન્ડિયામાં ઝારખંડની અંદર જામદારામાં બે ભાઈઓ આ કેરીની ખેતી કરી હતી, પરંતુ સૌરાષ્ટ્રની અંદર આ પહેલી વખત એવું બનશે કે જાપાનની કેરીની ખેતી કરવામાં આવશે. હવે એની જે કિંમત છે એ સાંભળીને તમે ચોંકી જશો કે આ મિયાઝાકી કેરી છે એની કિંમત 25,000 થી માંડીને 2,00,000 રૂપિયાથી પણ વધારે હોય છે. જો સારું ફળ મળે તો ઇન્ટરનેશનલ લેવલે 2.5-3 લાખ રૂપિયા સુધીનો પણ એમાં એનો ભાવ મળે છે. નો ડાઉટ આ કેરી મોંઘી છે તો ઓછી વેચાશે, પરંતુ આ દુનિયામાં એવું છે કે મોંઘામાં મોંઘી વસ્તુઓ પણ વેચાતી હોય છે એટલે આ જો ખેતી કરશે અને એને સફળતા મળશે તો બીજા બધા ખેડૂતોને પણ લાભ મળશે અને એક કેરીની એક નવી જાત તમને જાણવા મળશે. આ મિયાઝાકી કેરી છે એને ઇરવિન એપલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એને સૂર્યના ઈંડા તરીકે પણ કહેવામાં આવે છે. સુમિત જરિયાએ એવું કીધું કે જાપાનની અંદર બરફ વરસાદ થતી હોય છે એટલે ખેડૂતો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રીન હાઉસ બનાવીને ત્યાં ગાળી કેરીની ખેતી કરે છે. પરંતુ આ ગુજરાત માટે સારી વાત છે કે ગુજરાતમાં આ કેરીની સરળતાથી ખેતી થઈ શકે છે. આ કેરીની એક કેરીનું જે વજન છે એ 300 ગ્રામ જેટલું હોય છે અને આમ કેસર કેરીની જે મીઠાશ હોય છે એના કરતાં ઓછી મીઠાશ આ કેરીમાં હોય છે. પરંતુ સુમિતનું કહેવું એમ છે કે વિદેશના જે લોકો હોય છે એ થોડી ઓછી મીઠી કેરી હોય એ ખાવાનું વધારે પસંદ કરે છે. બીજું કે આ જે કેરી છે એની જાપાનની અંદર સ્પર્ધા ઓછી છે એટલે જે ખેડૂતો ખેતી કરે છે એને સારો લાભ મળે છે. હવે આ મિયાઝાકી જે કેરી છે એનું નામ સેના પરથી પડ્યું એ પણ ઇન્ટરેસ્ટિંગ છે કે જાપાનનું એક શહેર છે મિયાઝાકી, એના પરથી આ કેરીનું નામ પડ્યું છે. કારણ કે સૌથી પહેલા કેરીની ખેતી મિયાઝાકીમાં થઈ હતી એટલે આ કેરીનું નામ મિયાઝાકી રાખવામાં આવ્યું છે. અમે જે તમને ભાવ કીધો એ 1 કિલો કેરીનો છે કે 25,000 રૂપિયાથી માંડીને 2.5-3 લાખ રૂપિયા સુધીની 1 કિલો કેરી વેચાય છે. આપણે તો અહીંયા ઘડી ગુજરાતની અંદર બહુ તો 2,000-3,000 રૂપિયાના ભાવે આપણે તો મળતી કેરી ખાઈએ છીએ તો એ દ્રષ્ટિએ તો આ ખાસી મોંઘી કેરી છે, પરંતુ એમ છતાં બી ખાવાવાળા તો ખાશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.